વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ત્રિકોણ મિતિ સાથે સંકળાયેલું એક બીજું ચેપ્ટર જેનું નામ છે અંતર અને ઊંચાઈ તે શરૂ કરીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણમિતિના મિતિના વિડીયોઝ નથી જોયા તો એ પહેલાં જોઈ લો કારણ કે આ ચેપ્ટર ત્રિકોણ મિતિને આધારિત છે એટલે તમને ત્રિકોણ મિતિ આવડતું હોય તો જ તમે અંતર ઊંચાઈ કરી શકો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એની અંદર બે મહત્વના શબ્દો તમને આખા ચેપ્ટરમાં જોવા મળશે અથવા તમે સાંભળ્યા હશે તે છે ઉત્સેદ કોણ અને અવશે કોણ હવે ઉત્સેદ કોણ આપણે પહેલા સમજીએ ઉત્સેદ કોણ શું છે તો ઉદાહરણ તરીકે અહીંયા એક ઓબ્ઝર્વર છે ઓબ્ઝર્વર ને ગુજરાતી માં અવલોકન કરતા બરાબર છે અને એ અવલોકન કરતા બિલ્ડિંગના ટોપ ઉપર જોઈ રહ્યો છે તો લેટ સે કે આ બિલ્ડિંગનું ટોપ છે આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનું ટોપ છે અવલોકન કરતા અહીંયા છે અને ત્યાંથી બિલ્ડિંગના ટોપ પર જોવે છે તો એક એવી રેખાખંડ ખંડ બનાવીએ જે બિલ્ડિંગના ટોપ અને અવલોકન કરતાની આંખોને કનેક્ટ કરતી હોય અવલોકન કરતાને કનેક્ટ કરતી હોય જ્યાંથી અવલોકન કરતા જોઈ રહ્યો છે તો આ લાઇન કે જે અવલોકન કરતા અને અવલોકન કરતાં જે જોઈ રહ્યો છે એને કનેક્ટ કરીને બીજી બીજી સીધી લાઈન કે જે જે અવલોકન જઈ રહી છે એ બંને વચ્ચે જે ખૂણો બને છે તેને કહીશું આપણે ઇન વિદ્યાર્થી મિત્રો અવલોકન કરતા નીચે હોય છે અને જ્યાં એ જોઈ રહ્યો છે તે ઉપર હોય છે હવે ઔષધ કોણ ની વાત કરીએ તો ઔષધ કોણમાં આવું થઈ જશે અહીંયા એક અવલોકન કરતા છે બરાબર છે અહીંયા જમીન ઉપર એક કાર છે ધીસ ઇઝ અ કાર અવલોકન કરતા બિલ્ડિંગના ટોપ ઉપર આ બિલ્ડિંગ હું બનાવી દઉં છું અવલોકન લાઈન પડશે અને સેમ વે એ જે તરફ જોઈ રહ્યો છે એ દિશામાં સીધી રેખા બનાવો સીધી રેખા ખંડ બનાવો તો આ જે છે તેને આપણે કહીશું કોણ અવશેધ કોણ હવે વિદ્યાર્થી મિત્રો ઉત્સેદ કોણ અને અવશેધ કોણના કન્સેપ્ટથી આપણાને ચેપ્ટરમાં શું ફાયદો થશે તો આપણાને અવલોકન કરતાં નીચે છે કે અવલોકન કરતાં ઉપર છે તે ખબર પડશે હા જ્યારે આપણે ત્રિકોણ બનાવીને ગણતરીઓ કરીશું આમે ત્રિકોણ બનાવી દીધું ને હવે આપણે ગણતરી કરી તો હું અહીંયા જ અહીંયા જ માપ લખીશ કોણનું પણ ભલે અહીંયા બને છે કેમ તો કે આ જે છે તે ઝેડ બની ગયો છે અને ઝેડ એટલે જોડ બરાબર યુગ્મકોડ એટલે યુગ્મકોણના ખૂણાઓને યુગ્મકોણના ખૂણાઓ સરખાવ એટલે આ ખૂણો ને આ ખૂણો યુગ્મકોણની જોડ બનાવે છે બરાબર છે એટલે ઔષધ કોણ માપ છે તે અહીંયા લખાય જેટલું આ છે તેટલું જ આ થવાનું છે બરાબર છે પણ આ આપણાને આકૃતિ બનાવવા માટે કન્સેપ્ટ સમજવા માટે જરૂરી છે ફરીથી રિકેપ કરી દઈએ ઉત્સેદ કોણમાં અવલોકન કરતા નીચે હોય છે અને તે ઉપરની તરફ કોઈક વસ્તુને જોઈ રહ્યો હોય છે તો અવલોકન કરતા અને વસ્તુ વચ્ચે એક રેખાખંડ બનાવીએ અને અવલોકન કરતા જે દિશામાં જો એ દિશામાં એક રેખાખંડ બનાવીએ તો બંને વચ્ચે જે ખૂણો બને તે ઉત્સેદ કોણ અવસેદ કોણમાં અવલોકન કરતા ઉપર હોય છે વસ્તુ નીચે હોય છે અવલોકન કરતા અને વસ્તુ વચ્ચે એક રેખાખંડ બનાવીએ અને અવલોકન કરતા જે દિશામાં જોઈ રહ્યો છે દિશામાં સીધી રેખાખંડ બનાવીએ તો વચ્ચે જે ખૂણો બને છે તેને અવષધ કોણ કહેવાય હવે પ્રેક્ટિકલી આનો ઉપયોગ કરતા થશે માટે આપણે દાખલો ગણીએ દાખલામાં સૌથી વધારે મહત્વનું એ છે કે તમે પરફેક્ટ આકૃતિ બનાવો તો અહીંયા સૌથી પહેલા હું આકૃતિ બનાવીશ જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભો છે એટલે સૌથી પહેલા હું બનાવી દઈશ ટાવર એટલે આ મારો ટાવર થઈ ગયો સપોઝ ધીસ ઇઝ માય ટાવર આ મારો ટાવર થઈ ગયો બરાબર છે પાયાથી સો મીટર દૂર રહેલા એક બિંદુથી એટલે કે આ પાયો છે આ ટાવરની ટોચ છે આ પાયો છે પાયાથી સો મીટર દૂર એટલે અહીંયા હું સો મીટર અંદાજિત લઈ લઉં છું લેટ્સ કે આ સો મીટર છે હંડ્રેડ મીટર હંડ્રેડ અવલોકન કરતા અહીંયા છે સો મીટર ટાવરની ટોચ ઉપર જોઈ રહ્યો છે ને ઉચ્છેદકોણ કોને કહેવાય તો અહીંયા અવલોકન છે વસ્તુ એને વચ્ચે રેખાખંડ બની ગઈ અને અવલોકન જે દિશામાં જોઈ રહ્યો છે ત્યાં સીધી રેખાખંડ વચ્ચે જે ખૂણો બને તે છે આપણી પાસે સિક્સટી તો ટાવરની ઊંચાઈ શોધો તો આઈ થિંક આકૃતિમાં અહીંયા આપણે લખી દઈએ એ અહીંયા લખી દઈએ બી અહીંયા લખી દઈએ સી હવે વિદ્યાર્થી મિત્રો અંતરને ઊંચાઈના દાખલામાં માહિતી લખવી જરૂરી છે માહિતીમાં શું લખવાનું તો તમે આકૃતિમાં કોને શું દર્શાવ્યું છે તો એબી જે છે તે મારો ટાવર છે એટલે આપણે અહીંયા લખીશું કે એબી ટાવર છે હવે વિદ્યાર્થી મિત્રો એબી ટાવર છે અને બીજી ઇન્ફોર્મેશન મારી પાસે છે કે બી બરાબર કેટલા મીટર છે સો મીટર બરાબર સો મીટર બીજું ઇન્ફોર્મેશન છે મારી પાસે નહીં હવે મારે શોધવાનું શું છે મારું ટાર્ગેટ શું છે ટાવરની તો હવે સામેની ઉંચાઈ પાસેની બાજુના કર્ણ લખી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈએ તો આ સામેની બાજુ આ પાસેની બાજુ અને આ કર્ણ હવે મારી પાસે પાસેની બાજુ છે અને મારે શોધવાની સામેની બાજુ છે તો પાસેની સામેની બાજુવાળો ત્રિકોણ મિત્તીય ગુણોત્તર કયો ટેન એટલે અહીંયા હું લખીશ ટેન સિક્સટી ઇઝ ઇક્વલ્સ ટુ ટેન સિક્સટી ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છે એ બી પાસેની બાજુ છે બીસી ટેન સિક્સટીની વેલ્યુ હું ટેબલમાંથી લખીશ તો અમારું ટેબલ આવી ગયું ટેબલ તમને બનાવતા આવડો જોઈએ ટેન સિક્સટી શું છે વર્ગમૂળમાં ત્રણ એટલે અહીંયા હું લખીશ વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી કિંમત મને ખબર નથી અને બીસીની કિંમત છે સો leso de sia 100 વર્ગમૂળ માં 3 બરાબર ap હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળ માં 3 ની કિંમત અંદાજિત કિંમત 1.73 છે એટલે હું કરી 100 * 1.73 100 * 1.73 કરી છે એટલે 173 173 મીટર એટલે મારો જવાબ થઈ ગયો 173 મીટર એટલે હું લખી શકું અહીંયા

તો ટાવરની ઊંચાઈ શોધો અહીંયા હું નેમિંગ કરી દઉં એ બી સી અને આ જે માપ છે મારી પાસે બી સી તે નેવું મીટર મારે શોધવાનું છે એ બી જો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર કટ સમજ પડી ગઈ હોય ફર્સ્ટ સમની અંદર તો આ તમે હવે આકૃતિ બન્યા પછી વિડિયો સ્ટોપ કરીને ટ્રાય કરો જો જવાબ નહીં આવે તો જ વિડિયો પ્લે કરો હવે વિદ્યાર્થી મિત્રો આમાં સામેની બાજુ પાસેની બાજુ લખી દઈએ તો અહીંયા થેટા લઈ લઈશું તો આ છે મારી સામેની બાજુ આ છે મારી પાસેની બાજુ આ છે

બીસી ટેન થર્ટીની વેલ્યુ ટેબલમાં જોઈ લઈએ આપણી પાસે ટેબલ છે યસ આપણી પાસે ટેબલ છે જેમાં ટેન થર્ટી એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા લખી દઈએ આપણે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી અપોન બીસીની કિંમત છે નેવું હવે વિદ્યાર્થી મિત્રો શું થશે નેવું છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં અસમય સંખ્યા ચાલે નહીં અને વર્ગુણમાં ત્રણ અસમય સંખ્યા છે એટલે હું ઉપર નીચે કશાક ગુણાકાર કરીશ તો વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે હું વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણથી ગુણાકાર કરીશ કેમ વર્ગુણમાં ત્રણ તો એનાથી શું થશે વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ થઈ જશે ત્રણ એકચ્યુઅલી વર્ગમૂળમાં નવ થાય પણ નવનું વર્ગમુણ ત્રણ બરાબર છે એટલે અહીંયા હું લખીશ એ હવે નેક્સ્ટ સ્ટેપમાં હું શું કરીશ તો નેવું વર્ગુણમાં ત્રણ નેવું વર્ગુણમાં ત્રણ છેદમાં વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ ત્રણ બરાબર તો ત્રણની કિંમત બરાબર એબી હવે આપણે એક પોઈન્ટ તોર અને ત્રીસનો ગુણાકાર કરીએ તો એક પોઈન્ટ તોતેર કન્સિડર કરી લઈએ એકસો તોતેર અને ત્રીસમાં આપણે ત્રણ જ લઈએ છીએ એડ કરી દઈશું બરાબર છે ત્રણ નવ ત્રણ સત્તા એકવીસ એટલે એક વધ્યા બે ત્રણ એકાદ ત્રણ પાંચ એક ઝીરો મેં એડ કરી દીધો બે પોઈન્ટ મેં ઇગ્નોર કર્યા હતા એટલે મારો જવાબ થયો એકાવન નવ મીટર એકાવન પોઈન્ટ લખો કે એકાવન પોઈન્ટ નવ એટલે મારો જવાબ થઈ ગયો કે ટાવરની ઊંચાઈ મીટર છે ટાવરની ઊંચાઈ મીટર છે તો આશા રાખજો વિદ્યાર્થી મિત્રો આ શરૂઆતનો ફર્સ્ટ વિડીયો છે અને એમાં તમને સમજ પડી જશે આવા ઘણા બધા દાખલાઓ છે અને કમ્પેરેટિવલી મારા માનવા પ્રમાણે જો તમે જુઓ તો ચેપ્ટર નવ કરતાં ચેપ્ટર ટેન એટલે કે ત્રિકોણ મિતિ કરતાં અંતરને ઊંચાઈ ચેપ્ટર ખૂબ જ સરળ છે આ સિવાય તમારું કોઈ સજેશન હોય ફીડબેક હોય તમે અમને મોકલી શકો છો બધું જ સ્ટડી મટિરિયલ ઓફલાઈન મોડની અંદર એન્ડ્રોઈડ એપમાં અવેલેબલ છે જેની માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે કે એ સી ડબલ એચ યુ એ અને એપ ડાઉનલોડ કરો કોર્સ એક્ટિવેટ કરવામાં કોર્સ મેળવવામાં કોઈ તકલીફ પડે તો મારો મોબાઈલ નંબર સ્ક્રીનની પાછળ તમને દેખાઈ રહ્યો છે આ સિવાય કછુઆ ડોટ કોમ પર જે કસ્ટમર કેર નંબર આપેલા છે અથવા ડિસ્ક્રિપ્શનમાં જે નંબર્સ આપેલા છે એના પર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ